એસબીઆઈના સહયોગથી જૂનાગઢમાં ગ્રામીણ મહિલાઓને આર્થિક સદ્ધરતા માટે ખાસ વર્ગોનું કરાયું આયોજન. અમદાવાદની સ્કાય ડાઇનેસ ગાર્ડન રૂફટોપ મલ્ટી ક્યુઝિન રેસ્ટોરન્ટમાં કરાયું સમર ફૂડ ફેસ્ટિવલનું આયોજન. ટુ વ્હીલર સર્વિસ માટે અમદાવાદમાં સ્પીડ પોર્ટ્સ વર્કશોપનો કરાયો પ્રારંભ. જૂનાગઢ શહેરમાં કાર્યરત ગ્રામીણ સ્વરોજગારી તાલીમ સંસ્થા દ્વારા ગ્રામીણ બહેનોને તેમના વ્યવસાય સંલગ્ન એવી વિવિધ પ્રકારની તાલીમ દ્વારા મહિલા સ્વાવલંબન ક્ષેત્રે RSETI તાલીમ થકી એક આગવી કામગીરી થઈ રહી છે. ત્યારે આ કાર્યક્રમનો પ્રારંભ કરાવતા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક મચ્છારે જણાવ્યું હતું કે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા અને ગ્રામ વિકાસ એજન્સીના સંયુક્ત ઉપક્રમે ગ્રામીણ કૌશલ્ય ધરાવતા બિનકુશળ કલાકસબીઓને હુનર સાથે તાલીમ મળી રહે અને આવી આધુનિક તાલીમ થકી ગ્રામીણ રોજગાર વાંચુ રોજગારી હાંસલ કરી શકે તે રીતે વિવિધ કાર્યક્રમો હંમેશા અહીંયા અમલી બનતા રહેતા હોય છે. ત્યારે હાલમાં બ્યુટી પાર્લરની 35 બહેનોની બેચને 30 દિવસીય નિવાસી તાલીમ આપવાનો કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો છે. બેંક દ્વારા અપાતી ધિરાણની સગવડનો મહિલાઓ ઉપયોગ કરે સાથે સાથે તાલીમ કાર્યક્રમમાં જોડાયા પછી સરકારના વિવિધ કાર્યક્રમો વિશે ગ્રામીણ મહિલાઓ જાણકારી વધી છે. ત્યારે મહિલાઓ ગ્રામસભા પંચાયત મિટિંગ અને અન્ય સરકારી કાર્યક્રમોમાં પણ મોટા પ્રમાણમાં હાજરી આપતી થઈ છે. આ પ્રસંગે RSETIના પ્રોજેક્ટ ડાયરેક્ટર ચંદ્રપાલજીએ જણાવ્યું કે ગ્રામ સ્વરોજગાર યોજનાની ત્રુટીઓ દૂર કરીને ગરીબી નિવારણ અને ગરીબ મહિલાઓને પગભર બનાવવા માટે નેશનલ રૂરલ લાઇવલીહુડ આજીવિકા મિશન અમલમાં મૂકેલ છે, જેનાથી ગરીબ કુટુંબોને સ્વસહાય જૂથના કાર્યક્રમમાં જોડીને મિશનના માઇક્રો ફાઇનાન્સ કોમ્પોનન્ટ અંતર્ગત સ્વસહાય જૂથો સખી મંડળને બેંક દ્વારા ક્રેશ ક્રેડિટ સ્વરૂપે ધિરાણ આપવામાં આવી રહી છે. આ તાલીમ કાર્યક્રમના પ્રારંભે અતિથિ તરીકે ઉપસ્થિત રહેલા અશ્વિન પટેલ, JDCC બેંકના જનરલ મેનેજર ગોહિલ નાબાર્ડના રાઉતે જણાવ્યું હતું કે હસ્તકલા, ભરત ગૂંથણકામ, સિલાઈકામ, સાડીમાં જરી ભરવી, ડ્રેસમાં ગૂંથણ કરવું, હેન્ડીક્રાફ્ટની વસ્તુ બનાવવી, ટિફિન જેવી સેવા અને વિવિધ પ્રવૃત્તિઓ ઘેર બેઠા કરીને મહિલાઓ આજે સ્વનિર્ભર બની રહી છે. આ ઉપરાંત હેન્ડીક્રાફ્ટ, હસ્તકલા, થેલા, પર્સ, રજવાડી સાફા, ભરત ગૂંથણના તોરણ ચાકડા જેવી વસ્તુ બનાવીને હસ્તકલા મેળામાં વેચાણ કરતા તેમનો નફો મંડળની જેટલી મહિલાઓ ભાગ લે તે ભાગે પડતી રકમ વેચરીને મહિલાઓ હવે સ્વનિર્ભર બની રહી છે. ત્યારે આ તાલીમ કાર્યક્રમમાં ઉપસ્થિત લીડ બેંકના મેનેજર વાઘવાણીએ બહેનોને તાલીમ પૂર્ણ કર્યા બાદ સ્વરોજગારી ક્ષેત્રે બેંક લોનથી પોતાની આવક માટે આગળ વધવા માર્ગદર્શન પણ આપ્યું હતું. વસ્ત્રાપુર ખાતે આવેલી ટ્રીબેક ઇન હોટેલ સ્કાય ડાઇનેસ ગાર્ડન રૂફટોપ મલ્ટી ક્યુઝિન રેસ્ટોરન્ટમાં સમર ફૂડ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે. આ ફૂડ ફેસ્ટિવલ આખા સમર સિઝન દરમિયાન ચાલનાર છે. આખા ઇન્ડિયામાં 10 જેટલી રેસ્ટોરન્ટ તે ધરાવે છે સ્કાય ડાઇનેસ. આખા ઇન્ડિયામાં 10 જેટલી રેસ્ટોરન્ટ ધરાવે છે સ્કાય ડાઇનેસ, જ્યાં અવારનવાર ફૂડ ફેસ્ટિવલ થતા હોય છે. ત્યારે વસ્ત્રાપુર ખાતેની સ્કાય ડાઇનેસ મલ્ટી ક્યુઝિન રેસ્ટોરન્ટમાં પણ અમદાવાદીઓને ફૂડને લઈને અલગ જ વેરાયટી સમરને ધ્યાનમાં રાખીને માણવાનો મોકો મળશે. જે અંગે માહિતી આપતા સ્કાય ડાઇનેસના ડિરેક્ટર પ્રમોદ નાયરે જણાવ્યું હતું કે સમરમાં પેટ અને દિમાગને ઠંડુ રાખે તે રીતની વાનગીઓ ખાવી જરૂરી છે. જે હેતુથી અમે એક્સપર્ટ અને ફૂડ નિષ્ણાતો પાસેથી જાણીને જુદી જુદી વાનગીઓ મેનુમાં રાખી છે, જેમાં 50થી ઉપર મોકટેલ, કોકટેલ, 24થી વધારે પ્રકારના નેશનલ અને ઇન્ટરનેશનલ વેલનેસ ફ્રૂટ, ફ્રેશ ફ્રૂટ જ્યુસ, 24થી વધારે પ્રકારના નેશનલ અને ઇન્ટરનેશનલ સૂપ, સમર કુલ ફૂડ જેવી અનેક વાનગીઓની લિજ્જત માણવાનો મોકો અમદાવાદીઓને અહીં મળશે. આ ઉપરાંત સ્કાય ડાઇનેસના અન્ય ડિરેક્ટર GK શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે સ્કાય ડાઇનેસ રેસ્ટોરન્ટમાં 365 દિવસ ફૂડ ફેસ્ટિવલ ચાલનાર છે. ખાવાના શોખીન અમદાવાદીઓ માટે અમે સમર બાદ જુલાઈ પછી મોન્સૂન અને ત્યારબાદ વિન્ટર ફૂડ ફેસ્ટિવલ લઈને આવીશું. અમે અમદાવાદીઓ માટે બેસવાનો વ્યૂ પણ એવો ગોઠવ્યો છે કે જ્યાં બેસીને પૂરા શહેરનો નજારો જોઈ શકાય. આ કંપની વિશે વાત કરતા ડિરેક્ટર GK શ્રીવાસ્તવે વધુમાં જણાવ્યું હતું કે ટ્રીબેકાની શરૂઆત 2 વર્ષ પહેલાં થઈ હતી અને આજે દેશભરમાં 10 હોટેલ્સ તે ધરાવે છે. અમદાવાદમાં 3, ગોવામાં 2, આગ્રામાં 2, નૈનીતાલમાં 1 અને દિલ્હીમાં 1 હોટેલ ધરાવે છે. ત્યારે આગામી ડિસેમ્બર 2019 સુધીમાં નવી 6 હોટેલ્સનો પ્રારંભ કરવામાં આવનાર છે. ગુજરાતના ભુજમાં પણ આગામી સમયમાં હોટેલ તૈયાર કરવામાં આવશે અને વસ્ત્રાપુર ખાતે આવેલી ટ્રીબેકા ઇન ખાતે 22 રૂમ, એક બેન્ક્વેટ અને એક મલ્ટી ક્યુઝિન રેસ્ટોરન્ટનો સમાવેશ કરવામાં આવ્યો છે. ટ્રીબેકા ઇન હોટલ ને અહેમદાબાદ કે અંદર પહેલા એસા રૂફ ટોપ રેસ્ટોરન્ટ આજ લોન્ચ કિયા હૈ જિસમે ગાર્ડન રૂફ ટોપ રેસ્ટોરન્ટ હૈ
जहाँ पर हमने अपने गेस्टों का ध्यान रखा गया है, मौसम के अनुसार उनको खाना सर्व करने का है। वेलनेस मेनू के अलावा ऐसा हम खाना दे रहे हैं, सूप, मिनी फूड्स, फ्रूट्स, नेशनल इंटरनेशनल्स, मॉकटेल, मोर देन 50 तरह का जो यहाँ पर सर्व किया जाएगा। हमारा एफर्ट है गेस्ट को एडवाइस करने का कि जो समर फूड फेस्टिवल है उसमें से ऑर्डर करें, ताकि वो अपनी अच्छी सेहत का ध्यान रखें, समर के दौरान उनका तबीयत ना ख़राब हो। क्योंकि हम अपने गेस्ट का ऐसा ध्यान रखते हैं जैसे हमारा गेस्ट फैमिली मेम्बर है। ये हमारे ट्रिबिका ग्रुप होटल्स की विशेषता है, फैमिली एंड फैमिली क्रिएटर्स, इन्वायरमेंट क्रिएटर्स। दूसरा क्या है, जब हम समर में ध्यान रखते हैं, समर को ध्यान में रखते हुए एसी के अंदर तो हर आदमी बैठता है, लेकिन यहाँ पर रूफ टॉप गार्डन, नेचुरल एसी अंडर द स्काई, ये रेस्टोरेंट बनाया गया है, गार्डन के अंदर बनाया गया है, जहाँ पर आदमी खाना खाएगा समर के अंदर। हमने, आप देखेंगे, ऐसे हमारे पास वर्ड्स भी हैं जहाँ आपको लगेगा कि आप गार्डन में बैठे खाना खा रहे हैं। चिड़िया की आवाज़ आएगी, तोते की आवाज़ आएगी, खाना आपको मैं बोलता हूँ, समर पूल फूड मेन्यू में हमारे पास 50 से ज़्यादा मॉकटेल हैं। मैं कुछ नाम बता रहा हूँ जो अहमदाबाद में नहीं, इंडिया में कोई नहीं सर्व करता है। समर कूल, वनीला रसबरी, ब्लू ओशियन, ग्रेप्स कूलर, चोको कोको, मिंट हवा हवाई, लेमन मिंट महक, चेरी स्ट्रॉबेरी। इसके अलावा करीब 50 मॉकटेल हैं। फूड फ्रेश जूस 24 से ज़्यादा सलाद, नेशनल इंटरनेशनल फ्रूट्स और सलाद, चाट और टाइप ऑफ नेशनल और इंटरनेशनल सूप्स 24 से ज़्यादा, मिनी वेलनेस फूड एंड वैरायटी ऑफ आइसक्रीम। वैरायटी ऑफ आइसक्रीम में भी हमने ऐसा ध्यान रखा है जो स्वास्थ्य के लिए नुकसानदायक है। સ્પીડ ફોર સ્ટાર્ટઅપ ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રીઝમાં તેના માર્ગ ઉપર ઝડપથી આગળ વધીને દેશભરમાં ટુ વ્હીલર સર્વિસ એટલે કે વર્કશોપ સ્ટેશનમાં મલ્ટી બ્રાન્ડ ડેવલપમેન્ટ અને કન્સલ્ટન્સી આપવા માટે ખૂબ જ ઉત્સાહી, ત્યારે તેણે અમદાવાદમાં તેના પ્રથમ સ્પીડ ફોર્સ વર્કશોપનું ઉદઘાટન કર્યું છે. આ પ્રસંગે ફાઉન્ડર્સ કપિલ ભીંડી, મોહન વૈદ્ય, અશોક શાહ અને દીપેન બારાઈ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ વર્કશોપ અને તેના સર્વિસ ફાઉન્ડર દીપેન બારાઈએ જણાવ્યું કે હું બેન્કિંગ અને ફાઇનાન્સ ક્ષેત્રે 18 વર્ષથી જોડાયેલો છું. બિઝનેસ કરવો એ મારું સ્વપ્ન હતું. અન્ય 3 મિત્રો કે જેઓ મારા જેવા જ વિચારો ધરાવતા હતા, આખરે સતત માર્કેટ રિસર્ચ સાથે મળીને અમે નિર્ણય લીધો કે એક નવી કંપની બનાવવામાં આવે. ત્યારે હાલની માર્કેટ સ્થિતિમાં ઉપલબ્ધ ચેનલ્સ દ્વારા અપાતી સર્વિસ મર્યાદિત હોય છે, જેમાં ગ્રાહકોની અપેક્ષા સામે વધતી જતી હોય છે. ત્યારે નવા એપ્રોચ સાથે સર્વિસમાં અમે આ અંતરાય દૂર કરવાની કોશિશ કરી છે. સ્પીડ ફોર્સ એ ફ્રેન્ચાઇઝ બિઝનેસ મલ્ટી બ્રાન્ડ ટુ વ્હીલર સર્વિસ સેન્ટર છે. ત્યારે કપિલ ભીંડી, કે જેઓ ડાયરેક્ટર છે લર્નિંગ અને ડેવલપમેન્ટના, તેમણે જણાવ્યું કે અમારું સ્ટાર્ટઅપ વડોદરા ગુજરાત ખાતે સ્થિત છે અને વડોદરામાં પ્રથમ આઉટલેટની શરૂઆત બાદ સતત ગ્રોથ અને કસ્ટમર સેટિસ્ફેક્શન સાથે અમે અમદાવાદમાં પણ તે લઈને આવ્યા છીએ. હાલના તબક્કે 35 આઉટલેટ સાથે કંપની આ પ્રકારની સર્વિસીસ આપી રહી છે. તેને આવનારા સમયમાં પણ 4 વ્હીલર્સ મલ્ટી બ્રાન્ડ સેગમેન્ટમાં પણ પોતાની સર્વિસ પૂરી પાડશે. અમે હાલના તબક્કે 35 આઉટલેટ સાથે કંપની આ પ્રકારની સર્વિસ આપી રહી છે અને આવનારા સમયમાં પણ 4 વ્હીલર્સ મલ્ટી બ્રાન્ડ સેગમેન્ટમાં પણ પોતાની સર્વિસ પૂરી પાડશે. હાલમાં પિકઅપ અને ડ્રોપ સર્વિસ, રોડ ઉપર બ્રેકડાઉન સપોર્ટ, સર્વિસ રિમાઇન્ડર, એક્સિડન્ટ સપોર્ટ્સ અને ઇન્સ્યોરન્સ જેવા સર્વિસ અમે હાલમાં ઉત્તમ રીતે આપી રહ્યા છીએ. મારું નામ દીપેન છે, હું સ્પીડ ફોર્સ કંપનીનો ફાઉન્ડર છું. અમે લોકોએ આ કંપની છેલ્લા 4 વર્ષથી ચલાવી છે. બરોડા, સુરત, પૂનામાં અમે અમારી સર્વિસ અવેલેબલ છે જ ઓલરેડી છેલ્લા 4 વર્ષથી. અમે આ વખતે અમદાવાદમાં આ સર્વિસ ચાલુ કરીએ છીએ. સ્પીડ ફોર્સમાં અમે મલ્ટી બ્રાન્ડ ટુ વ્હીલર્સની સર્વિસીસ આપીએ છીએ, જેવી કે પિકઅપ, ડ્રોપ, બ્રેકડાઉન ફેસિલિટી, ઇન્સ્યોરન્સ ક્લેમ. આજે આપણે જોઈએ છીએ તો ટુ વ્હીલર્સને લગતી ઘણી બધી સર્વિસીસ અવેલેબલ છે, પણ ક્યાંય ને ક્યાંય આપણે લેડીઝ પણ ટુ વ્હીલર ચલાવે છે. ત્યાં તો 40-45% લેડીઝ ટુ વ્હીલર ચલાવે છે, તો એ લોકોને વાહન સર્વિસ કરવા માટે કંઈ ને કંઈ જવું પડે છે. એની બદલે અમે પિકઅપ અને ડ્રોપની ફેસિલિટી આપી છે, પ્લસ અમે એ લોકો બ્રેકડાઉન ફેસિલિટી આપી છે. આજે તો કોઈ પણ વાહન તમે જુઓ તો રસ્તામાં જ્યારે બંધ પડે છે અથવા તો અટકી જાય છે, તો ત્યારે જે મિકેનિક્સને શોધવું એ બહુ ડિફિકલ્ટ હોય છે. એમાં અમદાવાદ જેવા મેટ્રો સિટીમાં બહુ વધારે પડતી ડિફિકલ્ટ હોય છે, કારણ કે એરિયા મોટા હોય છે, અલગ અલગ એરિયા હોય છે.
પણ ત્યારે એટલે અમે લોકોએ બ્રેકડાઉન ફેસિલિટી ચાલુ કરેલી છે કે જે ફેસિલિટીથી અમે દરેક જગ્યાએ ક્યાંય પણ અમને ફોન આવશે અમદાવાદના સરાઉન્ડિંગ એરિયામાં તો અમે એમને બ્રેકડાઉન ફેસિલિટી પ્રોવાઈડ કરશું. તો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર. સમાચારોની ખાસ ગતિવિધિ જોવા માટે આપ જોતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. મને આપો રજા. નમસ્કાર.